આપણે પછી અનુમાન કરવાનું છે અને પછી એનું માપન કરીને પણ લખવાનું છે તો આપણે કોષ્ટક કાપા પર મે લખ્યું છે તો આપણે એમાં જવાબો લખીશું ઢોલ 1 તો એમાં 5 વોટર આ પહેલી એક નંબર ઢોલ છે એમાં 5 વોટર પાણી માય છે એવું અનુમાન છે જો ઉપર મથાળામાં જો મારું અનુમાન અને આ છે તે મારું માપ અનુમાન કર્યા પછી આપણે તેનું માપન કરવાનું છે પછી ડોલ 2 છે તેમાં 10 વોટર પાણી માય છે કેટલું માય છે 10 વોટર આ ડોલ કરતા ડોલ મોટી હોય એટલે અહીંયા 5 વોટર માય છે અને અહીંયા 10 વોટર પાણી માય છે પછી ડોલ 3 તો એમાં 20 વોટર પાણી માય છે કેટલું માય છે 20 વોટર આ બધું અનુમાન છે શું છે અનુમાન છે હવે આપણે એનું માપન કરીને અહીંયા જવાબો લખવાના છે આ તો આપણે ડોલ 1 માં 5 વોટર ડોલ 2 માં 10 વોટર ડોલ 3 માં 20 વોટર આ આપણું અનુમાન છે કે ભાઈ આટલું પાણી માસે આ એક પહેલી ડોલમાં આટલું માસે બીજી ડોલમાં આટલું માસે ત્રીજી ડોલમાં આટલું પાણી માસે હવે તેનું ચોક્કસ માપન કરીને લખવાનું છે તો એમાં આપણે માપન કર્યું તો 7 વોટર પાણી ગયું કેટલું ગયું 7 જ્યારે આપણે અનુમાનથી કેટલું લખ્યું તો 5 વોટર પણ આપણે 1 લીટરની બોટલ માપીને પાણી નાખ્યું તો 7 વોટર ભર નાખી ત્યારે 1 લીટરની 7 વોટર નાખી ત્યારે એક ડોલ ભરાઈ એ ડોલ નંબર 1 ભરાઈ ગઈ પછી છે ડોલ નંબર 2 તો એમાં 10 વોટર આપણે નાખ્યું પણ માપ કર્યું તો 12 વોટર પાણી ગયું તેમાં કેટલું ગયું 12 વોટર તો 12 વોટર પાણી એમાં માપનથી ડોલ 2 માં ગયું પછી ડોલ નંબર 3 એમાં 20 વોટર તો એમાં 20 વોટર આપણું અનુમાન સાચું પડ્યું આમાં 20 વોટર અનુમાન અને માપન કર્યું તો પણ કેટલું આવ્યું 20 વોટર એટલે એ સાચું પડ્યું અનુમાન હવે આગળ જોઈએ પાના નંબર 157 ઉપર એમાં સાચી જોડ બનાવવાની છે જુઓ આ જે છે ચિત્ર તેની સાથે જોડકા જોડવાના છે તો હું તમને મૌખિક સમજાવું છું પછી તમારે ગૃહ કાર્યમાં જોડકા જોડવાના છે નોટબુકમાં અને પુસ્તકમાં પણ તો લગભગ 12 લીટર જેટલું કયું આવશે તો ડોલ આવે શું આવે ડોલ 12 લીટરની જોડે ડોલ જોડવાનો પછી 18 લીટરથી ઓછું તો આંખની દવાની બોટલ આંખની દવાની બોટલ એકદમ નાનું ચિત્ર છે જુઓ તમે તમારા પુસ્તકમાં જુઓ એટલે ખ્યાલ આવશે પછી છે લગભગ 5 લીટર તો પાણીનો જગ આવશે તેમાં પછી 1000 લીટર તો પાણીની ટાંકી જુહારે પાણીની ટાંકીનું ચિત્ર તો તેમાં 1000 થી ઉપર લીટર પાણી માઈ શકે પછી 1/2 લીટર એ છે દૂધ માપવાનું માપ્યું જો આવે દૂધ માપવાનું માપ્યું તો આ રીતે જોડકા જોડવાના છે હવે આગળ પાના નંબર 159 ઉપર જોઈશું આપણે કે કોના જગમાં વધુ સમાશે તો નયન કહે છે અને જીતુ શું કરી રહ્યા છે જો નયના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે જો તમારા પુસ્તકમાં ચિત્રમાં જુઓ તમે એ રીતે દેખાય છે એક પ્યાલો પાણી રેડે તો પછી નયના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે તમે શું વિચારો છો તો આપણે પણ એ જ રીતે વિચારીએ કે જગ ભરવા લગભગ 3 પ્યાલા પાણીની જરૂર પડશે જગ ભરવા જગ ભરવા લગભગ 3 પ્યાલા પાણીની જરૂર પડશે ચાલો નૈનાને જગ ભરવા માટે લગભગ 3 પ્યાલા પાણીની જરૂર પડશે પછી નીચે જીતુનું છે કોના જગમાં વધુ પાણી સમાશે તો નૈના કરતાં જીતુના જગમાં પાણી વધુ સમાશે નૈના કરતા જીતુના જગમાં પાણી વધુ
વધુ સારા છે કારણ કે જીતુનો જગ મોટો છે જુઓ તમે ચિત્રમાં અને નૈનાનો જગ નાનો છે અને જીતુનો જગ મોટો છે તો એમાં વધુ પાણી સમાશે પછી તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પાણી કેટલા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ તો એનો જવાબ લખી આપણે જીતુએ તેના જગ તેનો જગ ભરવા જીતુએ તેનો જગ ભરવા जब चार प्याला पानी लेवू जोइए चार प्याला पानी लेवू जोइए बराबर छे कारण के तेनो जग मोटो छे એટલે તેને चार प्याला पानी लेवू જોઈએ જ્યારે નૈના ને ત્રણ प्याला पानी ની જરૂર પડશે પછી જો જીતુ તેના જગમાં વધુ એક प्यालो पानी રેડે તો તેનો જગ અડધા જેટલો ભરાશે તેનો જગ તેનો જ અડધા જેટલો ભરાશે અડધા જેટલો ભરાશે તો આ થઈ ગયું જગનું આપણે સમજ્યા હવે માટલા ભરવાના છે જો અહીંયા ચિત્ર આપેલું છે તમારા પુસ્તકમાં જો આ બે માટલા આપેલા છે તો એ આપણે સમજીએ નસીમ અને મકદૂર પાણીથી તેમના માટલા ભરવા છે બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે તેઓ તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે જો નસીમ અને અબ્દુલ બંને જણા પોતપોતાની બોટલથી માટલા ભરે છે તે આપણને ચિત્રમાં સ્પષ્ટપણે દેખાય છે નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી પણ અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડી કારણ કે અબ્દુલની બોટલ મોટી છે અને નસીમની બોટલ નાની છે માટે તેને 16 વાર પાણીની બોટલ ભરી ભરીને માટલામાં રેડવી પડી નસીમને અને અબ્દુલને 8 વાર બોટલ ભરવી પડી નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ તો એમાં આપણે જવાબમાં લખીશું કે નસીમની બોટલ કદમાં નાની હોવાથી કદમાં નાની હોવાથી બરાબર નસીમની બોટલ કદમાં નાની હોવાથી તેને વધુ વખત બોટલ ભરવી પડી બરાબર પછી છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા કેટલું પાણી સમાય છે તો અડધું પાણી સમાય છે કેટલું સમાય છે અડધું કારણ કે નસીમને 16 વખત જવું પડ્યું અને અબ્દુલને 8 વખત જ જવું પડ્યું એટલે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા અડધું પાણી સમાય છે હવે કેટલા પ્યાલા જો એમાં અ અને બ બે માટલા આપેલા છે અ અને બ તે આપણે હવે સમજીશું બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે અ માટલામાં બ માટલા કરતા બમણું પાણી સમાય છે તો અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ તો અ માટલાને જવાબ લખીએ તો અ માટલાને 22 પ્યાલા પાણી જોઈશે કેટલું જોઈશે 22 પ્યાલા પાણી જોઈશે આ જવાબ છે આમાં ક માં 11 પ્યાલા પાણી જાય છે જ્યારે ક માટલાને માટલું મોટું છે આ નાનું છે એ તો તમને ખ્યાલ આવે છે ને તો ક માટલામાં 11 પ્યાલા પાણી જોઈએ તો ક માટલામાં કેટલું જોઈએ 22 પ્યાલા પાણી જોઈશે તો હવે આપણે અહીંયા ભાગ 2 પૂર્ણ કરીએ છીએ તમારી ગૃહકાર્યની નોટમાં ગૃહકાર્ય નોંધી લેશો પાના નંબર 156 પરના જે જોડકા મેં હમણાં તમને સમજાવીને બતાવ્યા જોડકા સમજાવીને બતાવ્યા તે તમારે આકૃતિ ચિત્ર દોરી ચિત્ર આકૃતિ અથવા ચિત્ર દોરીને જોડવાના છે અને આ પણ તમારે ક્લાસવર્કની જે નોટબુક બનાવી હોય તેમાં પણ આ બધું તમારે લખવાનું રહેશે